નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું હસમુખ. સમાચારની શરૂઆત કરી આજની મુખ્ય હેડલાઇન્સથી. આજે પટેલા ઉપવાસના આજે 13મો દિવસ. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પાટીદારોનું હાર્દિક મળી રહ્યું છે સમર્થન. ભાવનગર કચેરી મહેન્દ્ર કેન્દ્રમાં પાણી છોડવામાં નહીં આવે તો પશુઓ મમરા કચેરીમાં છોડી મૂકવાની આપી ખેડૂતો ચીમકી. ખેડૂતો મમરાદારને આપી આવેદન પત્ર. બનાસકાંઠામાં નર્મદા નહેરો બની રહી છે સુસાઇડ પોઈન્ટ. ધરાત નર્મદા નહેરમાં શિવનગરના યુવકે અભિગમન કરશે ખેડમાં ઝંપલાઈ મોતને વહાલું કરી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને આજે 13મો દિવસ છે. ખેડૂતોને દેવામાં આપી અને પાટીદાર અનામતને લઈ હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર બેઠો છે. ત્યારે સરકાર ટ્રસ્ટની મદદ થતા હવે ગામે ગામથી હાર્દિકના સમર્થનમાં પાટીદારો જોડાઈ રહ્યા છે. ત્યારે પાલમુ તાલુકાના સુડા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સુડા સહિત આસપાસના પાટીદાર ગામોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બે ભાઈ બહેનો જોડાયા અને જય સરદારના નારા લગાવવાની સાથે ખેડૂતોના દેવામાં આપી અને પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી. નાનકડા સુડા ગામમાં 2000 કરતા પણ વધુ પાટીદારોએ હાર્દિકને સમર્થન આપ્યું હતું. તો આ તરફ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં હાર્દિકના ઉપવાસને સમર્થન આપીને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં અડિયોલ, કરણપુર, સુરતપુરા, બેરણા, સોનાસણ, આજીપુરા, ગઢોડા જેવા ગામડાઓમાં સીકી પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. તો તલોદના ગુંદિયા ગામે સૌરભ પટેલ અને સીકી પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું. કરણપુર અને બેરણા ગામે મહિલાઓએ છાજિયા રહી પુતળાને ચંપલ મારીને વિરોધ દર્શાવ્યો હતો. ગઢોડા ગામે જે પદયાત્રા માટે નીકળેલા, જે હાર્દિકના સમર્થન માટે એ અને ઉમિયામાં રથ લઈને નીકળેલા, એ લોકોનું વગર પેલા એમ કે રોક્યા અને એમને લાઠીચાર્જ કર્યો, એમનો એમ કે ધરપકડ કરી અને એ અમારો ઉમિયામાંનો રથ લઈને નીકળ્યા હતા. એટલે એના માટે અમારો વિરોધ છે. અને સીકે કોઈ પણ નેતૃત્વ કર્યું નથી એમ. અને સીકે પટેલ પટેલ છે, છતાં પણ એ ભાજપનો ઝંડો લઈને ફરે છે. એટલે સીકે પટેલના પુત્રનું દહન કર્યું છે અમે. તો આ તરફ અરવલ્લીના બાયડમાં પણ પાટીદારો હાર્દિકને સમર્થન આપ્યું, જેને લઈ આજે પાટીદારો બાઇક રેલી સ્વરૂપે પાલન અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. જો કે રેલીની મંજૂરી ન આવવાથી પોલીસે બાઇક અને 45થી વધુ પાટીદારોની અટકાયત કરી હતી, જેને લઈ પાટીદારોમાં પણ રોષ વ્યાપ્યો હતો. આજે હાર્દિકના ઉપવાસને 13મો દિવસ છે અને રાજ્યભરમાંથી પાટીદારો દ્વારા જે રીતે હાર્દિકને સમર્થન મળી રહ્યું છે તેને જોઈ સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. આજે ઉત્તર ગુજરાતના ઘણા ઘણા શહેરોમાં બદની અસર પણ જોવા મળી હતી. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો થરાદના કર્ણાસર પાસે પણ પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસ સુધી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ડીસાથી થરાદ આવતી પાણીની પાઇપલાઇનમાં વાલમાં લીકેજ થતા પાણી રસ્તામાં વેડફાઈ રહ્યું છે. પીવાનું પાણી આ રીતે રસ્તામાં વહી જતું હોવાથી લોકોમાં તંત્રની બેદરકારી સામે પણ રોષ જોવા મળ્યો છે. એક તરફ સરહદી વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે અને બીજી તરફ તંત્રની આળસવૃત્તિના કારણે પાણીનો બગાડ થાય તે કેટલા અંશે યોગ્ય કહેવાય. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જવાબદાર તંત્ર પાણીનો થઈ રહેલો વેડફાટ અટકાવવાનું શું કાર્યવાહી કરે છે. થરાદ સ્થિત MISD ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ 6 અને 7 બાળકો દ્વારા નિવૃત્ત શિક્ષકનું સન્માન સમારંભ યોજાઈ ગયો, જેમાં થરાદ અને ભાવ તાલુકાના નિવૃત્ત થયેલા 20 શિક્ષકોનું શાલ અને મોમેન્ટો દ્વારા સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ પરમાર અને તાલુકા પંચાયતના શિક્ષણ અધિકારી RV બોચિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું. શાળા વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું, જ્યારે વિદ્યાર્થીનીઓ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા શિક્ષક રણછોડભાઈ મણવર, રાજ્યપાલ પદક વિજેતા પુંજીરામ કાતરેજા તથા પદુશ્રી રાજપૂત સહિત શિક્ષકોનું પણ સન્માન કરાયું. સાથે શાળા પરિવારે નિવૃત્ત થયેલા શિક્ષકોની સેવાને બિરદાવી હતી. ચાણસ્મા તાલુકો કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરીએ પહોંચ્યા અને જ્યાં ખેડૂતોની પડતર માગણીઓ ઉપરાંત યુવાઓને રોજગાર આપવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું.
ગુજરાત સરકારની બેદારી નીતિથી ગુજરાતનો ખેડૂત રાય મામ પોકારી ગયો છે. ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. પાક વીમો, કૃષિ પેદાશના પોષણ સમ ભાવ આપવા પણ માંગ કરી હતી. આ ઉપરાંત વીજ બિલમાં વધારો દૂર કરવાની માંગ સાથે દર મહિને વીજ બિલ આપવા અને ખેડૂતોના દેવા અને લોન માફ કરવા પણ રજૂઆત કરી હતી. ભાવના દસમી માઇનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો પશુઓ મામલતદાર કચેરીમાં છોડી મૂકવામાં આવશે તેમ ત્રણ ગામના ખેડૂતોએ ચીમકી આપી છે. વાવ તાલુકામાં આવેલ દેતરી માઇનોર કેનાલમાં આવતા ત્રણ ગામોના ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો લાલગુમ થઈ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે 2-3 દિવસમાં દેતરી માઇનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો પશુઓ મામલતદાર કચેરીમાં છોડી મૂકવામાં આવશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે. અમારી અરજી મોરીખા, ભાદરા અને દેથળી ખેડૂતોની એવી છે કે માઇનોર કેનાલની અંદર પાણી આવતું નથી. પાણી 1 કિલોમીટર આવે છે છતાં આગળ આવતું નથી અને એક કૂવો બાંધવાનો છે. કૂવો બાંધવાનું કામ 1-1.5 દિવસનું છે છતાં એ કૂવો બાંધતા નથી. ખેડૂતના જે કામ હાલલ છે એ લોકો કામ દાણી દઈને પૂરું કરતા નથી અને અમારે ખેડૂતની હાલલ પૂરી કફોડી થઈ ગઈ છે. ઉપરથી વરસાદ નથી, કેનાલમાં પાણી નથી તો અમારા ઢોળ પશુ માલ બધું હેરાન થાય છે. કાં તો એ લોકો અમારો કૂવો 1-2 દિવસમાં પૂરો કરી પાણી ચાલુ કરે અથવા અમારા પશુ માલ દે મામલતદાર કચેરીની અંદર ખુલ્લે આમ છોડી મૂકવામાં આવશે એની જવાબદારી સરકાર શરીરે રહેશે. દેથરી માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે ધરાધરા મુરીખા દેથરી ગામના ખેડૂતો ભાવા મામલતદાર કચેરી આવી મામલતદારને આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવ્યું હતું કે દેથરી માઇનોર કેનાલમાં છેલ્લા 5 વર્ષથી પાણી બનાવવામાં આવ્યું છે પરંતુ આ દિન સુધી પાણી આવ્યું નથી. 1.5 કિલોમીટર સુધી પાણી આવે છે, આગળ આવતું જ નથી. એક બાજુ વરસાદ નથી અને બીજી બાજુ માઇનોર કેનાલમાં પાણી આવતું નથી. પશુઓને જીવાડા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. જો 2-3 દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો પશુઓ મામલતદાર કચેરીમાં છોડી મૂકવામાં આવશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ આપી છે. નર્મદાની નહેરો જાણે સુસાઇડ પોઈન્ટ બની હોય તેમ લોકો કેનાલમાં મોતને વાલુ કરતા પણ ખચકાતા નથી ત્યારે આવો જે બધો બનાવ સામે આવ્યો. થરાદ નર્મદા નહેરમાં શિવનગર વિસ્તારના કોઈ યુવકે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી. બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે લોકો એકત્રિત થઈ ગયા. બાદમાં નગરપાલિકા તરફ ભારે જહેમત નાદ લાશને બહાર કાઢી દરમિયાન પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. કેનાલમાં ઝંપલાવી મોતને વાલુ કરનાર મૃતક વિનોદ પંડ્યા શિવનગર વિસ્તારમાં રહેતો હોવાની ઓળખ થઈ છે, પરંતુ તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બાયડના જીવનભાઈ પટેલ ફરી એકવાર કિંગ મેકર સાબિત થયા. આજે બાયડ નગરપાલિકાની મેયરની 2 વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી વિમળાબેન જ્યારે ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ઉભા હતા. ત્યારે ભાજપમાંથી ઉપપ્રમુખ રહી ચૂકેલા સાઈનાબાનુ મલિક એનસીપીમાં આવતા એનસીપીમાંથી 13, જ્યારે ભાજપમાં 11 સભ્ય રહેતા એનસીપી સત્તામાં આવી છે. જ્યારે ભાજપમાંથી બળવો કરી એનસીપીમાં આવેલા સાઈનાબાનુએ જણાવ્યું કે ભાજપના એકત્રુ શાસનથી પાલિકા રાસ આવી ન હતી અને હું ભાજપની છું અને ભાજપમાં જ રહેવાની છું અને બાયડને વિકાસના માર્ગ તરફ લઈ જવાની પણ તેમણે વાત કરી હતી. તો આ તરફ ઉપપ્રમુખ તરીકે ભલુભાઈ પટેલને 13 વોટ અને અરવિંદભાઈને 11 વોટ મળતા ઉપપ્રમુખ તરીકે ભલુભાઈ પટેલની વરણી છે. મહત્વના 3 પદો જેમ કે બાયડ સહિત
સુરતથી મોડાસા તરફ આવતી એસટી બસને મોડાસાના આનંદપુર નજીક અકસ્માત નડ્યો. ગઈ મોડી રાતની આ ઘટના છે. સુરતથી મોડાસા તરફ જઈ રહેલી એસટી બસ આનંદપુર પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પાછળથી આવતી ટ્રક ઓવરટેક કરવા જતાં એસટી બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો અને બસ ગરનાળા પર ચડી ગઈ હતી. જોકે સદ્નસીબે બસના ડ્રાઈવર કંડક્ટર સહિત બસમાં સવાર મુસાફરોનો આભાર બચાવ થતાં તંત્રએ રાહતનો દમ લીધો. બ્રેક બાદ જોઈશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર. પત્રકારિતાનો માત્ર એક જ ઉદ્દેશ અને તે છે સત્ય. સત્યની સાથે નિર્ભય ઉભા રહે તે જ પત્રકારત્વ છે. સત્યનો પક્ષ લઈશું ત્યારે સાચી તસવીર સામે આવશે. માત્ર અંદાજો નહીં લગાવી ઘટના સ્થળે નિખારીશું સત્ય. હવે શરૂ થશે પત્રકારત્વની નવી પહેલ. હવે સમાજને મળશે નવી રાહ. અમે બનીશું આપની તાકાત જેથી બદલે આ સમાજ. નવજાત શિશુની તબિયત બગડી છે, ખૂબ રડે છે, તેને કેવી રીતે હોસ્પિટલ લઈ જઈશું? હોસ્પિટલ પહોંચતા પહેલા જરૂરી સારવાર કેવી રીતે આપીશું? એમ્બ્યુલન્સ ક્યારે આવશે? આવી ચિંતામાંથી મુક્તિ મેળવો 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરો. કોલ કરનારનું ચોક્કસ સ્થળ, આવી રહેલી એમ્બ્યુલન્સની મોબાઈલ સ્ક્રીન પર લાઈવ માહિતી, એમ્બ્યુલન્સમાં સારવાર આપી ડિજિટલ પેશન્ટ કેર રેકોર્ડની તૈયારી, આવી તમામ સુવિધાઓથી સુસજ્જ છે 108ની અદ્યતન મોબાઈલ એપ. આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે. વેલકમ ટુ બેક. ડીસાના જૂના બસ સ્ટેન્ડ બાજુમાં નવીન બની રહેલ શૌચાલયનું બંધકામ ફરીથી ચાલુ કરાવવાની માંગ સાથે સ્થાનિક વેપારીઓ નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું. છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં પડેલ શૌચાલયના કામને લઈ સ્થાનિક દુકાનદારો તેમજ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરમાં નગરપાલિકા દ્વારા ઠેર ઠેર નવીન શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક લેભાગુ સત્તા લાલસુ દ્વારા શૌચાલયની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના અર્ધ સમાજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલયનો અભાવ હોય નગરપાલિકાએ વિસ્તારમાં નવીન શૌચાલય મંજૂર કર્યું અને તેનું કામ પૂર્ણતાને આરે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કોઈ કારણોસર આ શૌચાલયનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં એક પણ જાહેર શૌચાલય ન હોવાથી સ્થાનિક દુકાનદારો તેમજ આમ પ્રજાને હેરાન પરેશાન થવું પડે છે. શૌચાલયની કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકો માટે ખુલ્લું મૂકવાની માંગ સાથે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. ટૂંક સમયમાં શૌચાલયનું કામ ચાલુ કરવાની ચીફ ઓફિસરે વેપારીઓને ખાતરી પણ આપી છે.
થરાદમાં તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેમણે રજૂઆત કરી છે કે તંત્ર દ્વારા સેવાથી દુર્લક્ષતા દૂર કરી સકારાત્મક નિરાકરણ લાવવામાં આવે. આ ઉપરાંત તલાટી કે મંત્રીઓના વિવિધ પડતર પ્રશ્નો, સાતમા પગાર પંચની વિસંગતા જેવા અનેક પ્રશ્નોનું સત્વર નિરાકરણ લાવવા માટે પણ તલાટી કે મંત્રીઓએ માંગ કરી છે. આજ રોજ તાલુકા પંચાયત કચેરી, મામલતદાર ફરજ ઓફિસ અને પ્રાંત કચેરી ખાતે રાજ્યમંડળની સૂચનાની અનુસાર અમે તલાટી કમ મંત્રી મંડળની અમારી જે પડતર માંગણીઓ છે, પગાર વિસંગતતા, ઉચ્ચતર પગાર ધોરણ અને અમારી જે પગાર પ્રમોશન અંગેના જે અમારા પ્રશ્નો છે તે ઉકેલાય તે માટે આજરોજ અમે આવેદનપત્ર આપેલ અને અમારી માંગણી પૂરી થાય તે માટે અમે ઉપયોગ સરકારમાં રજૂઆત કરેલી છે. અને આગળના અગાઉના સમયમાં અમારી માંગણીઓ અનુરૂપ અમે આગળના કાર્યક્રમો કરીશું. વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવ મામલતદાર કચેરીમાં મામલતદારને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં હાર્દિક પટેલના ઉપવાસ સંકેલવા સરકાર પ્રયત્નશીલ બને તેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોને દેવા માફી, નર્મદા કેનાલમાં પૂરતું પાણી છોડવામાં આવે, જમીન માપણીમાં થયેલ ગોટાળા લઈ રીસર્વે કરવામાં આવે, પશુપાલકોને દૂધનો પૂરતો ભાવ આપવામાં આવે, ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે, વીજ કંપની ખેડૂતોને દંડ કર ભડકારવાનું બંધ કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના આંબલેશ્વર ગામે અનુસૂચિત જાતિની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા રૂપિયા 24 લાખના ખર્ચે પાણીનો બોર મંજૂર કરવામાં આવ્યું છે, જેનું અનુસૂચિત જાતિ મોરચાના ગેટ સોલંકી, મણિભાઈ મકવાણા, માજી સરપંચ ગોકાજી પટેલ વગેરે દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે હવે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ સરદબેન પટેલની ભલામણથી નવીન બોર મંજૂર થતા ગામ લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ખાતમુહૂર્ત કરવાથી આનંદની લાગણી અનુભવાય છે. કેટલાક સમયથી આંબલીયાસણ સ્ટેશનના આંબલીયાસણ ગામમાં પાણીની તકલીફ બહુ પડતી હતી અને બોરની માગણી હતી, પરંતુ કંઈ ઠેકાણું પડતું ન હતું. પરંતુ આ પંચાયત તેમજ મેમ્બરો, માજી સરપંચો અને હાલની પંચાયત બોડી તેમજ સરોજબેન તેમજ આપણા મહેસાણા જિલ્લાના ધારાસભ્ય મહેસાણાના અને ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલની સાહેબની ભલામણથી અનુસૂચિત જાતિની ગ્રાન્ટમાંથી આ બોર્ડ સ્પેશિયલ તરીકે બનાવવામાં આવેલ છે અને તેનું મુહૂર્ત કરેલ અને આ સમયે ગામના અને સ્ટેશન વિસ્તારના તમામ લોકો આનંદની લાગણી અનુભવે છે. આ સમાચારની પળે પળની અપડેટ માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.